આજના મારા વક્તવ્યનો વિષય છે ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ, સંગીતનો આધ્યાત્મ સાથેનો સંબંધ. જે સંગીતની યાત્રા મેં કરી, જે સંગીત સાથેના મારા અનુભવ રહ્યા, એના ઉપરથી હું સંગીત અને આધ્યાત્મ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરીશ. જ્યારે હું નાના ગામમાંથી, કોટડામાંથી હું શહેરમાં પહોંચ્યો, જામનગર પહોંચ્યો, ત્યારે મને હજી અત્યારે પણ યાદ છે, એ બપોરનો સમય હશે, લગભગ 4 વાગ્યાનો સમય. અને જે ઘરે હું પહોંચ્યો ત્યાં મેં ખાલી પગ રાખ્યો, એ સમયે રેડિયો ઉપર એક ગીત આવતું હતું, તો હે સાવરિયા નહીં ખબરિયા, ના 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 નો કા રંગ લે કે હમ હો ગયે પરદેશી, પરદેશી હમ હો ગયે પરદેશી, ટણ તો હે સાવરિયા નહીં ખબરિયા. આ ગીત એટલું મારા હૃદયમાં ઉતરી ગયું એ સમયે પણ. અને પછી મારા 24 કલાક મારા આ જ ગીત મારામાંથી પ્રગટ થયા કરે, એવું જ એક બીજું ગીત રહ્યું એ સમયનું. સયોનારા સયોનારા વાદા નિભાઉંગી સયોનારા, ઇખલાતી ઓર બલ ખાતી કલ ફિર આઉંગી સયોનારા, સયોનારા સયોનારા. આ રચના મને બહુ ગમી. હું કેટલાક ગીતો કહું છું એ સમયના કે જે મને બહુ મારી અંદર એક અલગ પ્રકારનો ઉત્સાહ, અલગ પ્રકારની રોનક હું અનુભવતો જ્યારે આ ગીત સાંભળતો અથવા ગાતો, અને આ ગીત સાથે પોતે પોતે જ સ્વયંભૂ નૃત્ય પ્રગટ થતું મારામાંથી. એવા જ બીજા કેટલાક ગીતો હતા. એક હતું, નીલે ગગન કે તલે ધરતી કા પ્યાર પલે, એસે હી જગ મે આતી હે સુબહે, એસે હી શામ ઢલે આહે, નીલે ગગન કે તલે ધરતી કા પ્યાર પલે. ઈ સમયમાં આજે હું જામનગરમાં રહેતો, એટલે 1 થી કરીને 4 ધોરણ, એ સમય દરમિયાન મેં એક ફિલ્મ જોઈ જ્વેલથી, એનું ગીત સૌથી વધારે મને એ સ્પર્શ્યું, એ હતું, દિલ પુકારે આરે 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 અભિના જા મેરે સાથી, દિલ પુકારે આરે આરે આરે. પછી એનું જે ટ્રાન્ઝા અને મૂળ પંક્તિ વચ્ચેનું જે સંગીત છે, તો ત્યારે પણ મને એવું બનતું કે આવા જે ગીત છે, જેમ કે હો હે નીલે ગગન કે તલે અથવા દિલ પુકારે આરે આરે, ત્યારે મારી જે એક અનુભૂતિ રહેતી, અને બહુ લાંબો સમય સુધી હું હિમાલયના પ્રદેશો, તિબેટ, નેપાળ સાથે આંતરિક રીતે જોડાતું, પોતે પોતે જ મને ખ્યાલ જ આવતો કે હું અલગ જ પ્રદેશમાં જાણે આંતરિક યાત્રા મારી થતી હોય એવું લાગે આ ગીતોના શ્રવણ દરમિયાન. અને આ ગીતોની જે અસર રહેતી, આ સમય દરમિયાન હું અંદરથી આ પ્રદેશોમાં પહોંચી જતો.
હું સ્પષ્ટ અનુભવી શકાતું. પછી હું જે ગીત હતું, નીલે પર્વતો કી ધારા આઈ ચૂમને કિનારા, બડી દૂર સે સબકો સહારા ચાહિયે, કોઈ હમારા ચાહિયે. એ જ ફિલ્મનું એક ગીત હતું. દિલ કરતા હો યારા દિલદાર મેરા, દિલ કરતા યારા દિલદાર મેરા દિલ. આ બધા જે ગીતો હતા એના જે સ્વર છે, મારે આવું આ પોઈન્ટ ઉપર છે કે આ બધા જે ગીતોના જે સ્વર ઉપર આ ગીતોની રચના થઈ છે, એ સ્વરો હતા રાગ ભૂપાલી અને પહાડીના. તો હું જે સ્કૂલમાં ભણતો એમાં અમને પહેલી જ વાર ભૂપાલી રાગ ચાલ્યો સંગીતમાં, અને મને આ સ્વર એટલા મીઠા લાગે. મને ત્યારે ખબર નહીં કે આ રાગ છે, આ સ્વર છે, એની સાથે આ ગીતોને પણ સંબંધ છે. એ ત્યારે ખબર નથી, પણ આજે હું આ સંબંધ સ્પષ્ટ કરું છું. સા રે ગ પ ધ સા, સા ધ પ ગ રે સા, ગ રે સા ધ સા રે ગ પ ગ ધ પ ગ રે સા. ને આ જે પુનરાવર્તન કરાવતા હતા અમારા સંગીતના સર, મને એટલું સારું લાગે, એટલું સારું લાગે કે એના પછી મને કોઈ વિષયમાં રસ જ ન રહે, બસ ખાલી આ જ આવ્યા કરે, ગ રે સા ધ સા રે ગ પ ગ ધ પ ગ રે સા. એટલે આ જે સંગીતનું ઊંડાણ છે આ જાતું છે કે તમે જેમ ઊંડાણમાં ઉતરતા જશો, આજે હું જે આધ્યાત્મ સાથે સંગીતનો સંબંધ સ્પષ્ટ કરું છું એ અર્થમાં કે કેટલું વિકાસમાન છે આધ્યાત્મનો અર્થ છે, આધ્યાત્મ સાથેના સંબંધનો અર્થ છે, ધર્મ સાથેના સંબંધનો અર્થ છે વિકાસ, અનંત વિકાસ. આત્મા એક આપણા પોતાના અંદરનો અવકાશ, પરમાત્મા સર્વ જીવોના અંદરનો અવકાશ, એટલે સતત વિકાસમાન છે એ બ્રહ્મ, એ ધર્મ. એટલે મેં જે હું જામનગરમાં હતો એ દરમિયાન મને ભૂપાલી અને પહાડીના સ્વરો સાથેનો મારો સંબંધ શરૂ થઈ ગયો આંતરિક. કેમ વિકાસમાન હશે એ હું જેમ સંગીત ઉપર આગળ વક્તવ્ય રજૂ કરીશ તમને આ વાત વધુ સ્પષ્ટ થતી જશે કે સ્વર સાથેનો આપણો સંબંધ કેટલો ઊંડાણ ધરાવે છે. એ જે સમય હતો કે જેમાં હું મારા અંદરના જગતના સંપર્કમાં આવતો, એમાં બે પ્રક્રિયા માંથી હું પસાર થયો. એક હતી હિંચકા ખાવા, મને બહુ જ ગમે. ને મારા જે ભાઈ હતા એ ત્યારે મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા, તો એમને સરસ એક ક્વાર્ટર મળ્યું હતું. આખો કેમ્પસ હતું મેડિકલ કેમ્પસ, એમાંથી સાવ છેડા ઉપરનું ક્વાર્ટર હતું, ને એમાં એક સરસ લીમડાનું ઝાડ હતું. અને મારા નાનપણથી છે ને લીમડા સાથેનો સંબંધ રહ્યો જ, મેં જોયું જ. હવે તો જીવતો જાગતો લીમડો આવી ગયો, હાલતો ચાલતો એમ. ને એના ઉપર છે ને એક હિંચકો બાંધેલો. એટલે બધા છોકરા જે ઘરમાં, અમારું ઘણું મોટું કુટુંબ હતું એટલે બીજા છોકરાઓ એ જ્યારે હિંચકા ઉપર હોય ત્યારે હું ન જાઉં, પણ જ્યારે મને ચાન્સ મળે ને હું જાઉં, મને હિંચકા ખાવા બહુ જ ગમે. બગીચામાં જાઉં કે જે અમારા ઘરમાં હિંચકો હતો એ મને અતિ મારા ઊંડાણમાં લઈ જાય, એના ઉપર હું બેસું ને જે મને આવા ગીત ગમતા હોય. મને આમ તો એ સમયના ફિલ્મના બધા જ ગીતો ગમે, બધા જ. આ તો હું જે કેટલીક રાગની અસર સમજાવવા માટે હું કેટલાક પસંદગીના ગીતો રજૂ કરું છું કે આ ગીતોની મારા ઉપર બહુ જ ઊંડી અસર હતી. ને આ હિંચકા ઉપર હું બેસું ને મોટે મોટેથી ગાઉં, ખૂબ મોટે મોટેથી. અમે એ સમયે જ્યારે સાંજે ફરવા જતા બગીચામાં જઈએ ને હિંચકો મળી જાય તો એના ઉપર હું મોટે મોટેથી ગાઉં, એટલે સુધી કે છેલ્લે છે ને પેલો જે દરવાનો હોય ને આવીને મને ઉઠાડીને કાઢે. એટલે મને આ એટલું બધું હિંચકા સાથેનો સંબંધ ને કે રંજન જ્યારે મેં અહીંયા બાળકો માટે હિંચકા ન કહેવાય ને, મેં ઉજ્જવલને કીધું કે મને હિંચકા આવી જતા જોઈએ કે બાળકો છે એ પ્રકૃતિનો સંપર્ક કરી શકે કે સામે આ વાદળા છે, ડુંગર છે, જંગલ છે, એને જોતા જોતા હિંચકા ખાય. તો જ્યારે રંજને મને એમ કીધું ને, રંજને મને એમ કીધું કે મને હિંચકા ખાવા બહુ ગમે, તો મને એની વાત ખૂબ મને હાર્દિક રીતે સ્પર્શી ગઈ કે ના વાત સાચી છે. કારણ કે મેં પોતે હું કેટલો મોટો થયો
ત્યાં સુધી મેં કેટલાય ચોકીદારોની વડ ખાધી છે કે આ તમારી ઉંમર છે, છોકરાઓની લપસણી ઉપરથી તમે લપસો છો, કે ક્યાં ક્યાં સુધી હું તમને કહું કે છેલ્લે મને જ્યારે ગુરુ માનતા થયા પછી મેં લપસણી ઉપરથી લપસણી ખાધી છે, ને છોલાઈ ગયો છું પાછળથી, કારણ કે લપસણી એટલી ખરાબ હતી, તોય મને ઈચ્છા તો થઈ જ ગયેલો. તો મને રંજને વાત કરી ત્યારે મેં ઉજ્જવલને એમ કીધું કે ઉજ્જવલ, આપણે જે હિંચકા નખાવાના છે એની મજબૂતાઈ રંજન નક્કી કરશે. અને મેં રંજનને કીધું, તારે જેટલા ઊંચા નીચા હિંચકા ખાવા હોય તું બરાબર ખા, અને એમાં જો કોઈ હિંચકો ડગ્યો તો આપણે ફરીથી એને રોપાવશું. એટલે મેં પોતે જોયું છે કે જે નાનું બાળક છે, એટલે હું અહીંયા એ જોતો કે જે આદિવાસીના છોકરાઓ છે અથવા જે બીજા કોઈ પણ નાના છોકરાઓ અહીંયા આવે છે, તો કોઈ પણ ધાર્મિક સ્થાનો એમાં બાળકો માટેનું જે અગત્યની વાત છે એ કમસે કમ હિંચકા તો હોવા જ જોઈએ. કારણ કે આપણું મન છે ને એ પણ શું થાય કે આપણે હિંચકા ખાઈ ને એની સાથે મન પણ પ્રસન્ન થાય, મનની જે અંદર વાતો ચાલતી હોય ને તો એને જે આ ડોલવાને કારણે મનનો રિધમ પણ બદલાઈ જાય ને, આપણને એક અંદર આનંદનો અનુભવ થાય, પ્રસન્નતાનો અનુભવ થાય. એટલે મેં આ વાત ઉપર ખાસ ધ્યાન આપી કે હિંચકા પૂરતા પ્રમાણમાં, અને કોઈ રોકે નહીં છોકરાઓને જ્યાં સુધી જેટલા ખાવા હોય. એટલે આપણે અહીંયા કોઈ ચોકીદાર છે નહીં, ચોકીદાર મને ગમે ખરા પડી શિલ્પકલાની રીતે, એટલે મેં રાખ્યા છે પડી કોઈને રોકે નહીં એવા ચોકીદાર. એક મને હિંચકાની પ્રક્રિયા બહુ જ ગમતી નાનપણમાં, બીજું મને ચાલવું. હું આટલો નાનો હતો, હું તમને વાત કરું કે મારી પહેલા બીજા ધોરણની ઉંમર હશે, એટલે અમારા ઘરમાં બધા જ હતા એ લોકો ચાલવાના તો શોખીન જ બધા, કે અમે સાંજે બધા આખું ઘર બગીચામાં ફરવા જાય, આખું ઘર એમ. એટલે લગભગ અમે ઘરમાં ત્યારે 30-30 જણાની સંખ્યા હશે, 30 નહીં તો 10-12 જણાનું ધણ તો અમે બધા ફરવા જાય, નાના મોટા છોકરા વડીલો બધા ચાલવા નીકળે. ને હું તો એ સમયમાં પણ જ્યારે મને રજાનો દિવસ હોય કે એવો એકાંતનો સમય મળે તો મારી એક પ્રક્રિયા હતી. અને મને જામનગર શહેર પણ બહુ જ ગમતું, અને એ સમયનું વાતાવરણ, એ શહેરનું જે વાતાવરણ હતું એ સમયનું, એ પણ અતિ આહલાદક અને સુંદર. તો હું રોડ ઉપર ક્યાંય લાંબે સુધી ચાલી આવું, અને મારી અંદરથી જેટલા ગીત આવતા જાય એ ગાતો જાઉં, ચાલતો જાઉં, ગીત ગાતા છે, ગાતો જાઉં, એ રીતે આખી પ્રક્રિયા ખૂબ. આમ જ્યારે એમ લાગે કે ના હવે પાછા વળવું જરૂરી છે, નહીં તો ઘરે વટ પડશે, ત્યારે હું ઘરે પાછો આવું. એટલે ઘણી વાર એ લોકો બધા મને પૂછતા કે તું ક્યાં જતો રહેશ આવી રીતે, પણ મને આ પ્રક્રિયા બહુ જ ગમતી, ચાલવું અને ગાવું. સંગીતના આધ્યાત્મ સાથેના સંબંધને સ્પષ્ટ કરતી એક વાત હું અહીંયા રજૂ કરું. એમાં હું એક ઉદાહરણ લઉં છું, બે ઉદાહરણ લઉં છું રાગના, કે કેવી રીતે વિકાસમાન હોય સંગીત. આમ તો દરેક આખું જીવન આપણું વિકાસમાન છે, પણ આપણે જ્યાં સુધી આપણા પોતાના જગતને જાણવાનો પ્રયત્ન નથી કરતા, આપણે આપણા મનને આપણા ભાવને ઓળખવાનો પ્રયત્ન નથી કરતા, ત્યાં સુધી આપણે શું થઈ જાય છે, ખાલી વૃત્તિમાં બંધાઈ જઈએ છે, ને વર્તુળાકાર ફરતા ઈના એ જીવનના રોદણા રોતા માણસનું જીવન પૂરું થઈ જાય છે. ખરેખર એમ જીવન નથી. પરમાત્માએ જે જીવનનો પ્રસાદ આપ્યો છે આપણને, એ કેવો પ્રસાદ છે તમે જો. પરમાત્મા એટલે પ્રતિક્ષણ નવીનતમ, પ્રતિક્ષણ. તમે કેટલા સંવેદનશીલ છો પરમાત્માને સમજવા માટે, ઓળખવા માટે, દર્શન કરવા માટે, એના ઉપર આધાર છે. એ એટલો બધો નવીનતમ છે દરેક ક્ષણે, એટલે પરમાત્મા ઓળખી નથી શકાતો. કારણ કે પરમાત્મા કોઈ રૂપમાં બંધાયેલો રહેશે નહીં, એને રૂપમાં બંધાયેલું રહેવું ન ગમે. પરમાત્મા અસીમ છે, એ રૂપમાંય બંધાશે એની મોજથી, અને રૂપથી છૂટોય પડી જશે, બેઉ દિશામાં ચાલશે પરમાત્મા, પારા જેવો છે. વિકાસમાન, પ્રતિક્ષણ. કે આપણે જોઈએ તો દરેક ક્ષણ પરમાત્મા શ્વાસની ભેટ આપણને આપે છે. દરેક ક્ષણ શ્વાસ જ ના આવે આપણે શું જીવશું, તમને કહી. આપણે અહીંયા રોદડા રોઈ છે, આ ન મળ્યું, તે ન મળ્યું, ઓ ન મળ્યું. આપણે ભેટ છે, ભેટ
એની સાથે આપણે શું જોડી દઈએ છીએ? આપણી માંગ કઈ રીતે હોઈ શકે? તમે કહો મને કે જ્યાં આજે હું મેં મારી સાથે જે આત્મસંવાદ થયો છે મારો, એ જ હું તમારી સામે રજૂ કરું છું કે જ્યાં ભેટ છે પરમાત્માની, કોઈ આપણને ભેટ આપે. જ્યારે માણસો મારી પાસે આવીને એક વસ્તુ રાખીને એમ કહે છે ને કે અમે એક નાની સરખી તમને ભેટ આપી છે, હું કહું નાની સરખી શબ્દ જ કાઢી નાખો તમે. ભેટ ભેટ જ છે, પ્રેમ છે. ભેટ ભેટનો અર્થ છે જે પ્રેમથી અપાય છે, તો એનાથી મોટું બીજું શું હોઈ શકે? એમાં નાનું મોટું હોઈ જ શું શકે? જે તમને ભાવના થઈ અને જે તમે અર્પણ કર્યું આપ્યું, તો એમાં નાનું મોટું હોઈ જ ન શકે. તો આ તો જીવનની ભેટ, તમે વિચાર તો કરો. પરમાત્મા જે આપણને આપે છે પ્રતિક્ષણ, જીવન કેટલી મોટી ભેટ છે અને આપણે હાથમાંથી કેવું ચૂકી જઈએ છીએ. આપણે આખું જીવન હતાશા, નિરાશા, દુઃખ, સંતાપ, પીડામાં જ અથડાતા કૂટાતા આપણું જીવન પૂરું થઈ જાય છે. આપણે પ્રસન્નતા ક્યારે માણશું? આપણે આનંદનો અનુભવ કરશું ક્યારે? પરમાત્મા તો અસીમ આનંદ, પરમાત્માનો અર્થ જ પ્રસન્નતા, પરમ આનંદ, પરમ પ્રસન્નતા. તો આનો અનુભવ ક્યારે કરશું? જીવન મળ્યું જેના માટે છે કે આપણે પરમાત્માનો અનુભવ કરી શકીએ. અને જ્યાં સુધી આપણે પરમાત્માનો અનુભવ ન કરીએ, પ્રસન્નતાનો અનુભવ ન કરીએ, આનંદનો અનુભવ ન કરીએ, ત્યાં સુધી આ જીવન જીવન છે જ નહીં. આપણે મળેલી મહામૂલ્ય ભેટ ને ઓળખી નથી શકતા, રગદોડી નાખી છે. પરમાત્મા વિકાસમાન છે. હું તમને એક રાગના ઉદાહરણ સાથે બતાવું. જો હું જ્યારે પ્રાઇમરી લેવલ છે મારું શરીરનું, જ્યારે હું ઉંમર મારી નાની છે, હજી હું પ્રાથમિક સ્કૂલમાં ભણું છું, તો એ સમયે શું હતું કે અમારા ઘરમાં બધા ભાઈ બહેનો ને શાસ્ત્રીય સંગીતનો બહુ જ શોખ, અને એમાં શાસ્ત્રીય ફિલ્મી ગીતો અમારા ઘરમાં બહુ જ ગવાય. ને સાંજે અમારે એવું હતું કે જ્યારે અમે બધા સાથે રહેતા તો પ્રાર્થના કરી બધા ભેગા મળીને. ને મારા ભાઈઓ, ત્યારે એક ભાઈ હતા એ શિક્ષક તરીકે હતા, બીજા મેડિકલ કોલેજમાં હતા, પણ એમને પણ બાળકના ઉછેરમાં બહુ જ રસ. એટલે એ એવી જાતનો માહોલ ઊભો કરે કે જેમાં પ્રાર્થના રજૂ કરે છોકરાઓ, ઘરના જ છોકરા, અમે જે ઘરના હતા એ જ બધા પ્રાર્થના રજૂ કરે. પછી પ્રાર્થના પૂરી થાય તો બધા કોઈ સુવિચાર રજૂ કરે, કોઈ એને ગમતું ગીત રજૂ કરે, પ્રાર્થના રજૂ કરે. અને અંતકડી તો અમારા ઘરમાં રોજનો વિષય, રોજ બધા સાંજે ભેગા થઈને અંતકડી રમે અને બધા જ શાસ્ત્રીય ફિલ્મી ગીતો ગવાય. એટલે એ સમય દરમિયાન જ્યારે હું 1-4 ધોરણમાં હતો ત્યારે બધા જ શાસ્ત્રીય ગીતો છે, જેમ કે પવન દીવાની ન માને ઉડાય મોરા ઘૂંઘટા હાલી, એવા બધા જ જીયા લે ગયો જી મોરા સાંવરિયા, જનક જનક પાયલ બાજે, જનક જનક તોરી બાજે પાયલિયા. એટલે અંતકડીમાં બધા જ શાસ્ત્રીય ગીતો ગવાય. ને એ સમય દરમિયાન મને એવા ગીતો ગમે જ્વેલ થીપના, કે ઓ મેરે રાજા ખપા ન હો ના, ને એવા હું ગાઉં ને તો રિસ્પોન્સ ના મળે ઘરમાં. એવા કોઈ પણ ગીત ગાઉં તો રિસ્પોન્સ, એટલે મને ગમે ખરા પણ એને રિસ્પોન્સ ના મળે, રિસ્પોન્સ ના મળે. એટલે આપણે શાસ્ત્રીય ગીતોમાં જે ગવાતા હોય એ જ માહોલ મારી અંદર એમાં જ ખેંચાતો જાય બાળક. તો મેં જોયું કે 1-4 ધોરણની મારી, અત્યારે હું પાછળ દ્રષ્ટિ કરું તો 4th ધોરણમાં મારા જે ફિલ્મી શાસ્ત્રીય ગીતો હતા, જેટલા એ સમયના જેટલા શાસ્ત્રીય ગીતો, હું બધાથી પરિચિત હતો. હવે હું એક રાગ ઉપર આવું. રાગ છે કલાવતી. જો આ જ્યારે હું પ્રાઇમરી સ્કૂલમાં છું ત્યારે મને ખબર નથી, પણ આજે બધા ગીતો ગવાતા એમાં મારી બેન બે ગીત બહુ સુંદર ગાતી, એનો અવાજ બહુ જ મીઠો, એમાં એ બે ગીત ગાતી. એક ગાતી, કભી તો મિલોગે જીવન સાથી, બીજું ગાતી, હાય રે વો દિન ક્યું ના આયે રે, હાય રે વો દિન ક્યું ના આયે. હવે તમે અહીંયા જોજો કે એ સમય મને તો આ કોઈ આ શબ્દોનો કોઈ અર્થ ખ્યાલ નથી કે શું શબ્દ છે, શું કવિતા છે,
શું લિટરેચર છે આખા કાવ્યનું, છતાં બંને ગીતમાં હું રોતો, બંને ગીતમાં. જ્યારે અમે અંતકડીમાં રાતના બેઠા હોય, બધી ચાંદની રાતો જેમ આપણે કાલે કેમ બેઠા હતા, એમ લગભગ અમારું રોજ કુટુંબ સાથેનો એવી જાતનો મેળાવો રહેતો. સાંજે બધા ખાટલા પાથરીને, બારે મોટો ચોક હતો ને આવી રીતે બેઠા હોય, એ જ્યારે આ ગાય ને મને રડું જ આવે ને એક રોવા જેવું જ હૃદયમાં આવે. આમ એકદમ દુઃખ નહીં કોઈ, પણ એક જાતનું આમ પોતે પોતે આંખમાંથી આંસુ વહેવાના શરૂ થઈ જાય. એટલે હું તમને કહેવા એ માગું છું કે સ્વરો છે શબ્દ નહીં, અથવા તો તમે એમ સમજો કે શબ્દો પણ છે શબ્દ, એને સંગીતકાર એવી રીતે સ્વરબદ્ધ કરે છે કે જેના માટે એપ્રોપ્રિએટ રાગ, યોગ્ય રાગમાં જ આ શબ્દોને ઢાળે છે. તો શબ્દ અને રાગની કેટલી ઊંડી અસર હોય કે હૃદય ઉપર કેવી અસર કરે કે રીતસરનું રડું જ આવી જાય, રુદન આવી જાય, એટલે ભાવચક્રો ઉપર એટલી ઊંડી અસર આવે. અને કલાવતી રાગ છે એ તો પછીથી મને સમજાતું થયું કે આ તો આખો ભાવ સંબંધિત, ભાવ ચક્ર સાથે સંબંધિત રાગ છે, હૃદય ઉપર મેક્સિમમ મહત્તમ અસર કરનાર રાગ છે. જેમ સંગીતમાં અમે આગળ યાત્રા કરી એમ ખ્યાલ આવે. એ જ સમયનું એક ગીત હતું, મિગવા ગગન વીજ ચાકે, એ સમયનું નૃત્ય ગીત મને અતિ પ્રિય, અતિ પ્રિય, કે હું એકલો એકલો ગાઉં ને નૃત્ય કરું અને આ ગીત મને અતિ ઊંડાણમાં લઈ જતું મારી અંદર. હવે જો પ્રાઇમરીમાંથી હું જ્યારે આ રાગ સમજાવવા માટે હું આગળની વાત કરું કે હું હાયર સેકન્ડરીમાં આવું છું ત્યારે મને કવાલી ગમે છે. હજી હું આ રાગથી પરિચિત નથી, હું હાયર સેકન્ડરીમાં મને કવાલી ગમે છે. હૈ અગર દુશ્મન દુશ્મન જમાના ગમ નહીં ગમ નહીં, હૈ અગર દુશ્મન દુશ્મન જમાના ગમ નહીં ગમ નહીં, કોઈ આયે કોઈ હમ કિસી સે કમ નહીં કમ નહીં, હૈ અગર દુશ્મન દુશ્મન. અને આ કેવું થતો કે હું એમને એમ ગાઉં ને, એટલે સમજી લો કે ભણવાનો બોજ વધી ગયો હોય મગજ ઉપર, કે પરીક્ષા નજીક હોય ને એનો બોજ વધી ગયો, ને હું એકલો એકલો આ કવાલી ગાઉં ને તો હું એમાંથી બહાર નીકળી જાઉં, મોટેથી ગાઉં હૈ અગર દુશ્મન મોટેથી, તેમાંથી હું બહાર નીકળી જાઉં ને મને ખૂબ સુખદ લાગે. પછી આ જ આગળ રાગ મારી યાત્રા આગળ જાય છે, હું કોલેજમાં આવું છું, એ સમયના મારા ગમતા ગીતો, કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં, બે ખુદી મેં ભી કરારાતા નહીં. કોલેજમાં શું હતું કે મેં બંસી શીખવાની શરૂ કરી હતી, એટલે સ્વરોથી હું પરિચિત થતો હતો કે હા આ કલાવતી રાગના સ્વર છે. પછી એવું જ એક બીજું ગીત હતું એ સમયનું, મેં કાપિયા બુલાવે, નૃત્ય ગીત છે, અપને મંદિર વા મેં કાપિયા બુલાવે અપને મંદિર વા, જે મને બહુ જ હૃદય સ્પર્શી લાગતું એ ગીત. અને તમે સાંભળશો એ ગીતનું સંગીત, એનો રિધમ, એના શબ્દો અતિ સુંદર, કે જે મને મારી અંદર ઉતરવામાં બહુ જ મદદરૂપ થતા ગીતો, આ ફિલ્મી ગીતો. પછી ગેર ફિલ્મી ગીતો પણ કહું, એનું એક ગીત હતું, સતરંગ ચુનર નવ રંગ ફાગ, મહેન્દ્ર કપૂરે ગાયેલું છે, આ નૃત્ય ગીત જ છે. હવે આજ જો કયા અર્થમાં રાગ તમને સંગીત કઈ રીતે વિકાસમાન છે અને સંગીતે ખેંચતું જ જશે આગળ આગળ, તમારો એની સાથેનો સહજ સંબંધ હશે તો સંગીત પણ તમને આગળ 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 ખેંચતું જ જાય. પછી મને પ્રભાત્રેનું આ રાગ મારા સંપર્કમાં આવ્યો, તન મન ધન તો પેવારું તન મન ધન તો પેવારું, સાવલી સુરત મોહિની મૂરત દેખત મોહે નિરખત મોહે બાર બાર, આ તન મન ધન તો પેવારું,
એટલે જો જે ફિલ્મી ગીત, ગેરફિલ્મી ગીત અને એના ઉપરથી આખો રાગ કલાવતી રાગ મળી ગયો. એવા બીજા નજાકત અલી ખાન, સલામત અલી ખાંએ ગાયેલા બહુ જ સુંદર કલાવતી રાગ છે, એના મને ખ્યાલ નથી એની બંદિશ, પણ એ પણ એટલો જ જબરજસ્ત રાગ. અને આમ રાગનું ઊંડાણ પકડાતું જાય, આમ સંગીત વિકાસમાં છે. જો હું કોઈ એ સમયના કોઈ સંગીત શિક્ષક પાસે નથી ગયો શીખવા માટે કે ચલો આ રાગ મને શીખડાવો, ક્યાં સાથે, ખાલી સ્વર સાથેનો લગાવ. અને જો ક્યાંથી શરૂ થાય છે, ફિલ્મી ગીતોથી. પછી મને એક નવાઈ એ લાગતી કે મને સ્કૂલની, મને ફિલ્મી ગીતોના રિધમ રાગ એ એટલા બધા મને ગમતા, હું એટલું બધું સાંભળતો. ને શું હતું કે જો મારાથી મોટો ભાઈ હતો ને રશ્મિન, એ તો મારાથી કેટલી હદે સંગીતમાં એને ઊંડાણ, કે સંગીતનું બેકગ્રાઉન્ડ સંગીત હોય ને એ મને ત્યારે ખ્યાલ નહીં, અમે બે સાથે સાથે હતા તો એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને એ સીટી ઉપર વગાડે, કે કોઈ પણ ગીત હોય, કોઈ પણ ગીત ફિલ્મનું, અમને બેઉને ફિલ્મી ગીતો બહુ જ ગમે. એટલે મારાથી જે અમારા બેથી મોટા ભાઈ બહેનો હતા ને એ ખાલી શાસ્ત્રીય ફિલ્મી ગીતો જ પસંદ કરે સાંભળવાના ગાવાના. અમે બે બધા જ પ્રકારના, બધા જ, ઇવન મને એ સમયના ફિલ્મોના કેબરે ગીતો પણ બહુ જ ગમતા. અને પછી મને ખ્યાલ આવે કે કેબરે ગીતોમાં શું, એનો જે રિધમ હોય ને, એનો જે ઉઠાવ હોય રિધમનો, એટલે સંગીત સાથે તમે જોડાયેલા જીવો ને તો તમને બધું જ, પછી કવાલી હોય, કેબરે ગીતો હોય, લોકધૂન હોય, કવાલી હોય, સૂફી ગીત હોય, કોઈ પણ ગીત હોય, મેં પોતે જોયું મારામાં કે નાનપણથી કોઈ પણ રચના હોય ગીતની એ હું ખૂબ ઊંડાણથી સાંભળું. હા, તો મને શું થતું, જ્યારે સ્કૂલની પ્રાર્થનાઓ ગવાય ને, અસત્યો માહે, એ મને કોઈ દિવસ મેળ જ ન પડે. આ પ્રાર્થનાઓ મને ક્યારે ગમે જ નહીં. એટલે જ્યારે પણ ક્યાંય એવું હોય ને, ગાવાની વાત હોય ને, તો બીજા છોકરાઓ આવી પ્રાર્થના ગાય ને હું છે ને ફિલ્મી ગીતો ગાઉં, તો બધા મને કહે, જે વડીલો હોય ને, કે તું છે ને થોડીક પ્રાર્થનાઓ ગાતો જાય, એમ કે બધી ફિલ્મી ગીતો શું ગાવાના, બીજા જો છોકરાઓ આ કેવું ગાય. પણ મને એ કોઈ દિવસ એ જે પ્રાર્થનાઓ છે ને એના ન, મને પ્રાર્થનાઓમાં મને એ સમયની એક જ પ્રાર્થના સ્પર્શથી, અને એ હતી, વંદે માતરમ, વંદે માતરમ. નેનું કારણ એ જે રચના છે એ રાગદેશમાં છે, અને રચનાની જે આખી ગોઠવણી છે એ પણ બહુ જ સુંદર. તો એ મને સવારે રેડિયો ઉપર આવતી ને ત્યારે હું આંખો બંધ કરીને, જો અહીંયા પણ હું એક પોઈન્ટ કહીશ કે જો મને ત્યારે કોઈ કહેનાર નથી કે ચલો આંખો બંધ કરીને બેસી જાઓ ધ્યાનમાં, પણ જે હું રેડિયો ઉપર આ પ્રાર્થના વંદે માતરમ, તો આંખો બંધ કરીને બેસી જાઉં, કારણ કે મને એના સ્વર સાંભળવા જ બહુ ગમે. અને આ જે દેશ રાગ હતો, જેમ હું પહાડી સાંભળતો કે ભૂપાલીના સ્વર સાંભળતો તો હું તિબેટ, હિમાલય, નેપાળ સાથે જોડાઈ જતો અંદરથી. જો મને કોઈ એમ કહેનાર નથી ત્યારે કે આ પહાડી છે, આ રાગ પહાડી છે, તો એટલે પહાડોમાંથી આવેલો રાગ છે. જો આ નેચરલ ઘટના બને છે, કોઈ ઇન્ફોર્મેશન સાથે કોઈ લેવા દેવા નથી, કે તમે શાબ્દિક વાંચેલું હોય ત્યારે જ તમે જોડાઈ શકો, હું એમને એમ જોડાઈ જતો. અને જ્યારે આ દેશ રાગ સાંભળતો, બેઉ તમને આની રચના કહું, એક આ ને બીજો હું આ રચના સાંભળતો, હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ. હું આજની તારીખે પણ હું બંગાળમાં જઉં અંદરથી, જેવી આ રચના હું શરૂ કરું કે મારું બંગાળ સાથે જ અંદરથી સંબંધ શરૂ થઈ જાય, કે વંદે માતરમ હું શરૂ કરું ગાવાનું કે સાંભળવાનું કે ફ્લ્યુટ ઉપર એના સૂર, બંગાળ સાથે જ સંબંધ શરૂ થઈ જાય. આ જાતનો સંબંધ છે સંગીતને. એવા જ એક રાગનું ઉદાહરણ આપું, ભીમ પલાસી, કે જે હું જામનગર હતો પ્રાઇમરી સ્કૂલમાં, ને મને ગમતી રચના હતી, સૌથી પહેલી રચના એ હતી, નયનો મે બદરા છાએ નીને સી બરસે હાય. ને હું ત્યારે કહું, મને છે ને ગીતના શબ્દો યાદ ના રહે, એટલે એવું જ જો અત્યારે હું ગાઈ બતાવું, નયનો મે બદરા છાએ બિજલી સી ચમકે આય,
ऐसे में सजन मोहे गरबा लगा ले। ઈ સમયમાં અમારા જે અંતકાળી હતી ને બધા ભાઈ બહેનોનું આ પ્રિય ગીત બધા ગાય, તો મને આના સ્વર બહુ ગમે ને રચના બહુ ગમે. એના પછીની બીજી રચના જે મારા સંપર્કમાં આવી એ હતી, ખીલતે હે ગુલ યહાં ખીલ કે બિખરને કો મિલતે હે દિલ યહાં મિલને બિખર બિછડને કો ખીલ. આ બે ગીતો હું બહુ જ હિંચકા ઉપર ગાતો. હવે જેમ જેમ આગળ યાત્રા જાય છે હાયર સેકન્ડરીમાં, જ્યારે ભીમપલાસી રાગ મને અંદરથી ખેંચી જાય છે, આગળ આગળ યાત્રા કરાવે છે ભીમપલાસીના સ્વર, ત્યારે હું પહોંચું છું. જા જા રે અપને મંદિર વા, જા જા રે અપને મંદિર વા, સુન પાએગી સાસ ન નદિયા, જા જા રે અપને મંદિર વા. હજી આગળ યાત્રા જાય છે તો હું સંપર્કમાં આવું છું પંડિત જસરાજની રચનાનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે જોજો આખું જ, જો આધ્યાત્મનો સાથેનો સંગીતનો સંબંધ જો શરૂ થાય છે. નહેનો મે બદરાચાય, ફિલ્મી ગીત, રોમેન્ટિક ગીત. ખીલતે હે ગુલ યહાં, જો મને કોઈ હાથ પકડીને લઈ નથી જતું કે તું આ રાગ સાંભળ, પોતે પોતે જ આ રાગ મારા સંપર્કમાં આવે છે. જા જા રે. ને જો હું તમને એ સમયની વાત કહું, મેં જ્યારે પહેલી વાર ભીમપલાસી સાંભળ્યો જા જા રે અપને મંદિરમાં, ત્યારે મને એમ થતું કે એ સમયે જે આ લોકો ભીમપલાસીની પ્રેક્ટિસ કરતા ને, તો મને ખ્યાલ આવતો કે આમ ભીમપલાસી રાગ નથી. ભીમપલાસી રાગ છે એનું કેન્દ્ર છે હૃદય. તમે ભલે સૂર બોલી જાય, સા ગ મ પ ની સા ની ધ પ મ ગ રે સા ની, સ્વર ભલે બોલી ગયા, સ્વર વિસ્તાર કર્યો તીન તાલ ઉપર, પછી તમે શરૂ કર્યું, પછી જા જારે અપને મંદિરમાં, એમ નથી. એ તો હૃદય, જ્યારે તમે આટલો રાગ વિસ્તાર કરો સાચા અર્થમાં, તમે સંગીતમાં ઉતરો, તમે રાગ સ્વર વિસ્તાર કરો, પછી તમે જે અંદરથી જોડાઈ જશો પરમાત્મા સાથે, ને જે આ અંદરથી, કારણ કે આ મારી સાથેનો બનેલો બનાવ છે, તો ત્યારે મને એમ થતું કે હું જ્યારે આ રચના મારી અંદરથી આવતી કે જા જારે અપને મંદિરમાં આમ નથી, એનો ઉઠાવ ખૂબ શાંત હોવો જોઈએ. અને જે શ્રવણ કરતા છે, અને આખરે કોણ આવશે શ્રવણમાં, જે આજનું માહોલ છે મારી સામે, ધ્યાન પ્રેમીઓ અને ભક્તો, આ અંતિમ ચરમસીમા સંગીત રજૂ કરવા, કોઈ પણ કલા માટેની અંતિમ સીમા ત્યાં આવે છે જ્યારે ભક્તોના માહોલમાં તમે આવી જાઓ, ધ્યાનીઓના માહોલમાં આવી જાઓ. બસ ચરમસીમા, આનાથી આગળ કાંઈ નથી. પછી ઓડિયન્સ, જો બહિર્મુખી ઓડિયન્સ કયો તો આ અંતિમ ઓડિયન્સ, આ જેને મળી ગયું એ જગતનો નસીબદારમાં નસીબદાર, જેમ કે હું, જેમાં તમે અદ્ભુત પ્રયોગો કરી શકો. તો ત્યારે મને આ જે રચના છે કે જા જારે અપને મંદિરમાં, મેં અનેક સમયે તમારી સમક્ષ આ રજૂ કર્યું કે જેમાં હું પ્રાર્થનાને મહત્વ આપું, રાગ વિસ્તાર નહીં, સ્વર, કારણ કે મેં જોયું છે એને કોઈ સંબંધ જ નથી. તમે ગ નો મ ગાઈ ગયા તો શું, ને અમારે ક્યાં રાષ્ટ્રપતિ એવોર્ડ જોઈતો હતો કે મને બધા જસરાજ એમ કહી જાય કે વાહ વાહ તમે તો શું ભીમપલાસી સુંદર ગાય. એ લોકોની જે સાધના છે એ તો હું ક્યારે કરી જ ન શકું, કારણ કે મેં સંગીતમાં ઉતરીને જો સંગીત ક્લાસમાં હું ગયો ને, તો હું એને મારું તો કામ જ નથી આ રીતે શીખવાનું સંગીત. કારણ કે સંગીત દરેક કલાઓ હૃદય સાથે સંબંધિત છે, ને હું તમને એ કલાઓના સંપર્કમાં લાવું છું કે સ્વયંભૂ પ્રગટવા દો કલા, ભલે ખોટી તો ખોટી, આખું જગત કે આ ખોટું કાંઈ વાંધો, પણ તમારું હૃદય તમને કહી દેશે કે જે આ ગાવાની મને મજા આવી, જા જારે તમારું હૃદય કહેશે. તમે પરમાત્માથી જોડશો તો મારે કઈ થોડું મૌનમને પૂછવા જવાનું કે હું પરમાત્માથી જોડાયો કે, મારું પોતાનું હૃદય કહી દેશે આ જોડાઈ ગયું, પછી અહીંયા પૂરું નથી થતું.
આજ રાગ આગળ જાય છે, મારો સંપર્ક થાય છે દક્ષિણ ભારતના સંગીતથી, અને કેવી પ્રાર્થના મારા હાથમાં આવે છે. ભજ રે રે માનસ શ્રી રઘુવીરમ, ભજ રે રે માનસ શ્રી રઘુવીરમ, ગોપીનો દીપરમ વાસુદેવમ હરિ. હવે આ દક્ષિણનો ભીમપલાસી કે જે આભેરી ગણાય છે, હવે આ જે આખી જ રચના છે એના જે ચડાવ ઉતરાવ છે, તમે કોઈ ભીમપલાસીની આવી રચના સંગીતનું જેટલી આજ સુધીની મેં રચનાઓ પ્રાર્થનાઓ સાંભળી એમાં આ રચનાની તોલે આવી શકે એવી એકે પ્રાર્થના નથી. કારણ કે એના જે ચડાવ ઉતરાવ છે, ખૂબ જ ઊંડાણમાં જવો, રાગ ખૂબ ઉપરના સ્વરોમાં ઉઠવો, આવી જ એક બીજી પ્રાર્થના. નગુમો ગનલેની ના જાલી તિલસી, નગુમો ગનલેની ના જાલી તિલસી. અને જ્યારે આ પ્રાર્થનાઓ તમે પોતે ગાઓ પોતાના માટે, ઓડિયન્સ માટે નહીં, ભલે હું તમારી વચ્ચે આવું ગાઉં એની મજા છે, કારણ કે શેરિંગ એક જાતનો આધ્યાત્મિક અનુભવ છે કે જે આજે મારા પ્રેમમાં છે એ લોકોની વચ્ચે હું જઈને પ્રાર્થના ગાઉં. તો મને પોતાને જ, હું વિકલાની જ કહેતો હું ક્યારે સાત, અત્યારે જ મને એમ થાય છ ક્યારે વાગે, તો એ આખી વાત અલગ છે. પણ જ્યારે તમે પોતે એકલા બેઠા હો ને, આ તો એનું જ સ્થાન છે. આટલા બધા મેં ઓટલા કરાવ્યા જ એટલા માટે છે કે સમય મળે, પોતાનામાં ડૂબો, જે અંદરથી જે સ્વરોમાં તમને ખેંચાણ થાય છે, જે ફિલ્મી ગીતે એટલા માટે કહું છું કે જો આમ હતો હું, ફિલ્મી ગીતો મને એટલા જ ગમતા, અને જો એ જ ફિલ્મી ગીતોની યાત્રા ક્યાં ક્યાં લઈ જાય છે, શરૂ થયું તું નયનો મેં બદરા છાય, ને જો અંતિમ રસ ક્યાં આવે છે, નગુમો ગન લેની રામની પ્રાર્થના. અને આનાથી આગળ છે બિયોન્ડ મ્યુઝિક, જે આત્માનું સંગીત છે, અનાહત નાદ શ્રવણ. જો તમે સંગીતને આધ્યાત્મિક માર્ગમાં પસંદ કરો કે ના, મારે પરમાત્માનું દર્શન સંગીતથી કરવું છે, સ્વર સાથે મને પ્રેમ છે, તો પરમાત્મા કેટલો દયાળુ છે કે હવે તું ગાય નહીં, જો તું કાંઈ ન કર, હું તને એમને એમ નાદ સંભળાવું છું. અને જ્યારે પરમાત્માનો નાદ તમે એક ક્ષણ માટેની પણ ઝલક જેણે મળી ગઈ, એની સામે આખું દુનવઈ સંગીત ફીકું થઈ ગયું. એક ક્ષણની ઝલક જેણે અનાહત નાદ શ્રવણ કર્યો, આ પરમાત્માનું રૂપ કે જેનો પગરવ જેણે ખાલી એક ક્ષણ માટે સાંભળ્યો, એના માટે જગતનું કોઈ સંગીત એ તુલનામાં આવી શકે નહીં આ પરમાત્મા. આપણે સૌ પરમાત્માનું જે અસીમ દિવ્ય સ્વરૂપ છે, અનંત રૂપ, એને સમજવા માટે, દર્શન કરવા માટે સક્ષમ બનીએ, સમર્થ થઈએ. આપણા જીવનની જે શેષ ક્ષણો આ પૃથ્વી ઉપર બાકી છે, મૃત્યુ લોક ઉપર બાકી છે, એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વજીવોના જીવનના કલ્યાણ માટે કરી શકીએ, એ ભાવના સાથે, પ્રાર્થના સાથે, મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ. તાંડવ નો અર્થ સ્પષ્ટ કરું. તાંડવ શંકરે પાર્વતીને બતાવેલી એક ધ્યાનની વિધિ છે, જેમાં બે પ્રકારની શરીરની ગતિ કરવામાં આવે છે.
એક અસ્તવ્યસ્ત ગતિ અને એક રિધમિક ગતિ, વ્યવસ્થિત ગતિ. આ ગતિ એ પ્રકારની હોય કે જેના કારણે મનમાં વિચાર ન બને, મનમાં હૃદયમાં ભાવ પેદા ન થાય. વિચાર, ભાવ અને શરીરની સંવેદનાથી ઉપર ઉઠવા માટેની પ્રક્રિયા જે શંકરે પાર્વતીને બતાવી એ શિવતાંડવ, જેમાં શિવનું વર્ણન પણ છે. આ રચનાનો રાગ છે મોહનમ, જે સંધ્યા કાળના રાગમાંનો એક રાગ ગણાય છે. હું તમને લઈ જાઉં છું શિવતાંડવ દર્શન તરફ. Thank you.
નમ તાકતકી તકી તે